ફ્રેન્ડ્સ સ્વાગત છે આપણા લેક્ચરમાં હું રવિ વાલાની આપ સર્વે મિત્રોનો સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે અસર્ટિવ સેન્ટેન્સ પૂરા કર્યા તેમાં આપણે જોયું હતું કે સાંભળનારની પહેલા આપણે મૂકશું ટોલ્ડ અને સાંભળનારની પછી મૂકશું આપણે ધેટ ઓકે અને એમાં મેં તમને કહેલું હતું કે એક ગોલ્ડન રૂલ છે કોઈ પણ વાક્ય હોય હકાર હોય નકાર હોય પ્રશ્નાર્થ હોય વિધાન હોય ઓપ્ટેટિવ હોય કોઈ પણ વાક્ય હોય ઓકે ઉદ્ગારવાચક વાક્ય હોય શું કરશું આપણે બધામાં તો કે એક કોમન રૂલ છે મેં તમને ગોલ્ડન રૂલ કરીને લખાવેલો હતો શું છે ગોલ્ડન રૂલ તો કે બોલનારથી શરૂ કરી અને છેલ્લે વાક્ય પૂરું થાય ત્યારે માત્ર ને માત્ર પૂર્ણ વિરામ આવશે આ ગોલ્ડન રૂલ મિત્રો તમારે આખા ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં યાદ રાખવાનું છે ઓકે તો શું છે ઇન્ટ્રોગેટિવ તો કે મિત્રો જ્યારે તમને ઓકે આ નિશાની દેખાય એટલે કે પ્રશ્નાર્થ નિશાની તમને દેખાય તો વાક્ય કેવું બનશે તો કે વાક્ય મિત્રો ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાળું વાક્ય કહેવાશે ઓસામાં શું કરવાનું હોય તો કે આમાં મિત્રો કઈ ન હોય ઓમાં આપણે શું કર્યું હતું તો કે ટોલ્ડ મૂક્યું હતું અને ધેડ મૂક્યું હતું તો આમાં શું કરવાનું છે મિત્રો તો આમાં પહેલા બે વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લેજો પહેલું શું કરશું આપણે પ્રથમ સ્ટેપ તો કે પ્રથમ શું કરશું યાદ કરો આમાં મેં તમને કોષ્ટક લખાવેલું હતું આ બોલનાર છે અહીંયા અહીંયા સાંભળનાર છે ઓકે તો વાં શું કર્યું હતું અહીંયા કેમાં અસર્ટિવમાં અહીંયા આપણે ટોલ મૂક્યું હતું અહીંયા આપણે ધેડ મૂક્યું હતું પણ તમને મિત્રો ઇન્ટ્રોગેટિવ વાક્ય જ્યારે તમને જાણવા મળે અથવા જોવા મળે કયું વાક્ય ઇન્ટ્રોગેટિવ તો શું કરવાનું અહીંયા આપણે ટોલ નહીં મૂકીએ અહીંયા શું મૂકશું આપણે અહીંયા આપણે મૂકશું આસ્ક ન ઓકે ટોલ્ડ એટલે કેવું થાય અને આસ્ક એટલે કેવું થાય બંને એક જ છે ઉપાધિનો કરતા ઓકે અહીંયા મૂકશું આપણે આસ્ક પેલો ચેન્જીસ બીજો શું કરશું મિત્રો અહીંયા બે વસ્તુ આવશે ઓકે સાંભળનાર પછી અહીંયા બે વસ્તુ આવશે કઈ રીતના બે વસ્તુ તો કે મિત્રો જે ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન હશે ને એ કાં તો ડબલ્યુ એચ વાળો હશે અને કાં તો ડબલ્યુ એચ વગરનો હશે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ડબલ્યુ એચ વાળો ડબલ્યુ એચ વગરનો ઓકે જો ડબલ્યુ એચ વાળો હોય ને તો ડબલ્યુ એચ પોતે મૂકી દેવાનું સંયોજક તરીકે ડબલ્યુ એચ પોતે મૂકવું ડબલ્યુ એચ શું છે એ બધાને ખબર છે મિત્રો વોટ વેર વેન વાય હાઉ હાઉ મેની હાઉ મચ આ બધું મેં તમને એક લેક્ચરમાં શીખવાડી દીધેલું છે બરાબર અને ડબલ્યુ એચ વગરનું વાક્ય હોય તો શું મૂકશું આપણે તો આપણે મૂકશું ઈ ફોર મિત્રો તમે વેધર્ભ મૂકી શકો પણ એમાં સ્પેલિંગમાં ક્યારેક છોકરાઓને પ્રોબ્લેમ થાય ઓકે લખીને શું આવે ડબલ્યુ ઈ એ ટી એચ ઈ આર ઈ વેધર એટલે તાપમાન થાય લખવાનું શું હોય ડબલ્યુ એચ ઈ ટી એચ ઈ આર પણ મિત્રો ઈ આપણે રહેવા દો આપણે શું યાદ રાખવાનું આઈ અને એફ શોર્ટમાં જો સમજાવો કઈ રીતના ડબલ્યુ એચ વાળા વાક્ય કોને કહેવાય અને ડબલ્યુ એચ વગરના વાક્યો તેને કહી તમને સમજાવો જો આપેલું એક્ઝામ્પલ તમે જો મોહન સેડ ટુ મોગન આર યુ ફ્રી ટુડે તો અહીંયા જો વાક્ય ડબલ્યુ થી શરૂ થાય છે નહીં આર થી શરૂ થાય છે તો આને શું કહેવાય ડબલ્યુ એચ વગરનું વાક્ય તો ડબલ્યુ એચ વગરનું વાક્ય હોય તો શું મૂકશું આપણે સંયોજક તરીકે ઇફ મૂકશું અને આ વાક્ય તમે જો વિજય સેડ ટુ મયુર વેર ડીડ યુ ગો યસ્ટરડે તો જો વેર વેર શું છે તો કે ડબલ્યુ એચ વાળું વાક્ય છે તો ડબલ્યુ એચ પોતે એટલે શું તો કે વેર નો વેર જ મૂકશું વોટ હોય તો વોટ નું વોટ મૂકશું વેન હોય તો વેન નું વેન મૂકશું વાય હોય તો વાય નું વાય મૂકશું એટલે કે ડબલ્યુ એચ પોતે મૂકવું ઓકે આ મિત્રો થઈ ગયું પહેલું સ્ટેપ પ્રથમ આપણે શું કરશું તો કે પ્રથમ જ્યારે તમને પ્રશ્નાર્થવાચક વાક્ય દેખાય ત્યારે શું કરી નાખવાનું તો કે સાંભળનારની પહેલા શું મૂકી દેવાનું આસ્ક બીજું સ્ટેપ શું કરવાનું ચેક કરવાનું કે ભાઈ ડબલ્યુ એચ વાળું છે કે ડબલ્યુ એચ વગરનું ડબલ્યુ એચ વાળું હોય તો ડબલ્યુ એચ પોતે મૂકશું અને ડબલ્યુ એચ વગરનું હોય તો શું મૂકશું આપણે મૂકશું ઈ ફોર આ થઈ ગયું મિત્રો પહેલું સ્ટેપ હવે શું કરશું મિત્રો હવે અહીંયા આગળ આ તો વાક્ય લખવું પડશે ને અહીંયા કેવું વાક્ય લખશું અહીંયા આપણે મિત્રો હકાર વાક્ય લખશું ઓકે મિત્રો કેવું વાક્ય લખશું હકાર વાક્ય લખશું જો તમે અહીંયા પ્રશ્નાર્થ વાચક વાક્ય લખીને આવ્યા જવાબમાં તો મિત્રો તમારો જવાબ ખોટો પડશે અને મિત્રો બોર્ડનું પેપર છે એ પ્રશ્નાર્થ વગરનું નહીં હોય લખી લેજો લખવું અહીંયા પ્રશ્નાર્થવાચક વાક્ય અને અસર્ટિવ સેન્ટેન્સ આ બે વગરનું પેપર પોસિબલ જ નથી ઓકે ચાલો મિત્રો તો જોઈએ બીજી ખાસ વસ્તુ શું યાદ રાખવાની મિત્રો બીજું સ્ટેપમાં ખાસ નોંધ શું યાદ રાખવાની જો મિત્રો ખાસ નોંધ છે બોલનારથી શરૂ કરી બોલનારથી
શરૂ કરીને સૌથી છેલ્લે પૂર્ણવિરામ આવશે. શું છે મિત્રો? બોલનારથી શરૂ કરીને સૌથી છેલ્લે મિત્રો શું આવશે? તો કે સૌથી છેલ્લે મિત્રો આવશે પૂર્ણવિરામ. ખાસ મિત્રો યાદ રાખજો, શું આવશે? પૂર્ણવિરામ. ચાલો આપણે વાક્યને બનાવીએ એટલે તમને ખ્યાલ આવશે. જો શું છે પહેલું વાક્ય? મોહન સેડ ટુ મગરી. ઓકે, હજી આપણે જજ નથી કરી શકતા વાક્ય અસર્ટિવ છે કે ઇન્ટ્રોગેટિવ. પણ જો આગળ આપણે ખબર પડશે, આર યુ ફ્રી ટુડે? તો જો મિત્રો શું આપેલું છે અહીંયા? પ્રશ્ન જ છે. ઓકે, શું નિયમ કહે છે? તો કે સાંભળનારની પહેલા આસ મૂકશું અને સાંભળનાર પછી ડબલ્યુએચ હોય તો ડબલ્યુએચ પોતે અને ડબલ્યુએચ ન હોય તો ઇફ. ચાલો ચેક કરીએ, પ્રશ્ન ચિહ્ન છે. ચાલો અહીં લગીને આપણે બનાવી લઈએ. શું આવશે? મોહન ટોલ્ડ નહીં આવે, શું આવશે? આસ્ક્ડ. ટોલ્ડ કેમ આવશે? અસર્ટિવ સેન્ટેન્સમાં. મોહન આસ્ક્ડ મગર. ચાલો પેલો નિયમ સોલ્વ થઈ ગયો. યસ, અને સામાન્ય પછી ડબલ્યુએચ વાર હોય તો ડબલ્યુએચ પોતે અને ડબલ્યુએચ વગર હોય તો ઇફ મૂકી દેશું. તો અહીંયા જો આર યુ ફ્રી ટુડે તો શું છે મિત્રો? વાક્ય શું છે? જો જોઈ ડબલ્યુએચ વગર નું તો શું મૂકશું આપણે? ઇફ. ચલો આટલી વિધિ પતી ગઈ. બીજું વાક્ય જોઈએ આપણે. શું છે વિજય? આ આગળ બાકી છે, ચિંતા ન કરતા તમને કરાવીશ. ઓકે, પાટલું અત્યારે રાખો. બીજું વાક્ય, વિજય સેડ ટુ મયુર વેર ડીડ યુ ગો યેસ્ટરડે. મિત્રો પ્રશ્ન ચિહ્ન છે, તો શું કરશું? સામાન્ય પેલા આસ્ક મૂકી દેશું. તો અહીંયા જો વિજય આસ્ક્ડ મયુર. હવે ડબલ્યુએચ માં જો વેર છે, બે વસ્તુ આવશે, ડબલ્યુએચ વાળું ડબલ્યુએચ વગરનું. ડબલ્યુએચ વાળું છે તો ડબલ્યુએચ પોતે, એટલે કે વેર પોતે મૂકી દેશું. ચાલો આટલી પ્રોસેસ પૂરી થઈ ગઈ. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા સેટ ટુ નું આસ્ક ટુ નો કરતા ખાલી આસ્ક થશે. ખાસ યાદ રાખજો, મેં પાછળ ટુ કહ્યું નથી. ઘણા વિદ્યાર્થીઓ આસ્ક પછી ટુ મૂકતા હોય, ખાલી આસ્ક. ઓમાં કેમ આપણે ખાલી ટોલ્ડ મૂકતા હતા, ટોલ્ડ નહોતા મૂકતા. વિદ્યા આપણે આસ્ક જ મૂકશું. ચાલો આટલું ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ. હવે શું કરવાનું મિત્રો? આ શું હતું? પ્રથમ સ્ટેપ. હવે બીજું સ્ટેપ શું કરશું? આટલું મુકાઈ જાય એટલે શું કરશું? વાક્યને હકાર બનાવો. પ્રશ્નાર્થ વાક્યને હકાર બનાવો. જુઓ મિત્રો, કોરા કાગળમાં લખી લેજો આ નિયમ. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં સીધે સીધું ન કરતા, ઉતાવળ કરવાની થતી નથી, એકદમ રિલેક્સ થઈને કામ કરવાનું છે. ઓકે, પેલું સ્ટેપ શું કહેવું આપણે? તો કે સંયોજક સુધી, એટલે કે સાંભળ્યા પછી સુધીમાં મૂકી દીધું. હવે મારે આ વાક્યનું શું કરવાનું? તો કે બીજું સ્ટેપ શું છે? પ્રશ્નાર્થ વાક્યને શું કરવાનું? હકાર બનાવવાનું. હવે આને હકાર બનાવવું તો શું કરવાનું? જોવો જોઈએ શું કરશું આપણે. આર યુ ફ્રી નું શું કરશું? યુ આર ફ્રી કરશું. જોવો જોઈએ, યુ આર ફ્રી ટુડે. જો મેં શું કહ્યું? નિયમ પ્રમાણે પહેલું સ્ટેપ ક્યાં લગીન કરી લઈ ગયું? પહેલું સ્ટેપ તો કે સાંભળનાર સુધી. ચાલો સાંભળનાર સુધી આપણે મૂકી દીધું. બીજું સ્ટેપ શું છે? તો કે બીજું સ્ટેપ શું કરવાનું? હકાર બનાવવાનું. સાહેબ આ તો પ્રશ્નાર્થ છે, ભલે પ્રશ્નાર્થ હોય, ડાયરેક્ટ ઇન્ડિરેક્ટ નો નિયમ જ છે ભાઈ. શું નિયમ છે? કે સૌથી છેલ્લે પૂર્ણવિરામ આવશે. પૂર્ણવિરામ કેમ આવે? પ્રશ્નાર્થમાં નું આવે ભાઈ, હકારમાં આવે. તો એનું પેલા હકાર બનાવવું પડશે. ઓકે, તો શું કર્યું મેં? એનું હકાર બનાવી નાખ્યું. કઈ રીતના બનાવ્યું? આર ને અહીંયા મૂકી દીધું. યુ આર ફ્રી ટુડે, તો આનું તો આવડે જ છે. કોણ છે? મોહન અને મગન બંને છોકરા છે. તો યુ નું શું કરી નાખવાનું? હી. હી એમી ઝાર નો ગોઝ વર્બ અહીંયા આવશે. ગોઝ. હી વોઝ ફ્રી. ટુડે નું શું થાય મિત્રો? ધેટ ડે. આ બની ગયો આપણો જવાબ. બેઠે બેઠો અહીંયા જવાબ આપણે મૂકી દેવાનો. ક્યાં? અહીંયા શું છે? હી વોઝ. સૌથી છેલ્લે શું મૂકવાનું? પૂર્ણ વિરામ. આ સીન મૂકીને આવ્યા તો ગયા. હવે તમે સીધું કરશો ને મિત્રો આનું, આજ નો વોઝ, તો તમે શું કરશો? અહીંયા વોઝ હી કરીને આવશો. પણ આપણો જવાબ કઈ રીતના હોવો જોઈએ? આ રીતના. સિમ્પલ, કઈ નથી કરવાનું ફ્રેન્ડ્સ. સાંભળ્યા પછીનો સંયોજક છે એ પેલા સ્ટેપમાં મૂકી દેવાનું.
કરતા કરના કોને ઓકે પિયર પછી હું કરતા કરવાનું હકાર બનાવીને એ તો હકાર તો આપણ આવે છે કરતા જવાબ લખી નાખવાનો વેરી સિમ્પલ ચાલો બીજું વાક્ય આપણે જોઈએ વેર લખીને તો આપણે મૂકી દીધું વાક્યને હવે શું છે ડીડ યુ ગો યસ્ટરડે ડીડ યુ ગો યસ્ટરડે ડીડ એટલે કયો ટેન્સ સાદો ભૂતકાળ ઓકે મિત્રો તો આનું હકાર બનાવીશ તો શું આવશે યુ ગો નો શું થાય વેન યુ વેન્ટ યસ્ટરડે યુ વેન્ટ યસ્ટરડે જો શું છે પહેલું સ્ટેપ ઓકે પહેલા સ્ટેપમાં શું જોયું તો કે સાંભળનાર પછી જે સંયોજક આવે ત્યાં લગીને મૂકી દેવાનું તો જો મેં શું કર્યું વિજય શેખ ટુ મયુર ઇન્ટરગ્રેટિવ નિશાની છે જો મેં શું કર્યું વિજય આસ્ક મયુર વેર પોતે આટલું મેં મૂકી દીધું હવે મારી પાસે કેટલું બાકી રહ્યું તો કે આટલું બાકી રહ્યું સોલ્વ કરવાનું ઓકે તો શું નિયમ છે બીજા સ્ટેપનો બીજો સ્ટેપ એવું કહે છે પ્રશ્નાર્થ વાક્યને હકાર બનાવો તો ડીડ યુ ગો યસ્ટરડે નું શું કર્યું યુ ગો નું શું થાય વેન્ટ થાય ને કારણ કે સાદો ભૂતકાળ છે કરતા પ્લસ વીક્યું યુ વેન્ટ યસ્ટરડે આટલું મેં બનાવી લખો હવે આનું તો મને કરતા સોલ્વ આવડે જ છે કઈ રીતના સોલ્વ કરવાનું મિત્રો કયો ટેન્સ છે સાદો ભૂતકાળ એમિઝાર નું વોઝ વર હેવ હેઝ નું હેડ સેલ વિલ નું વુડ સાદા વર્તમાન નું સાદો ભૂતકાળ પણ સાદા ભૂતકાળ નું શું થશે સાદા ભૂતકાળ નું થશે પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ ની વાક્ય રચના શું છે કરતા હેડ વિથ કોષ્ટક યાદ કરો પેલા લેક્ચર માં આપ્યું હતું મેં તમને ઓકે શું થશે સાદા ભૂતકાળ નું સાદા ભૂતકાળ નું બનશે પૂર્ણ ભૂતકાળ ઓકે હવે યુ છે તો જો વિજય અને મયુર બંને છોકરા તો યુ નું શું કરશું આપણે મિત્રો હી હી હવે પૂર્ણ ભૂતકાળ શું આવશે હે ત્રીજું રૂપ ગો વેન્ટ ગોન હી હેડ ગોન યસ્ટરડે શું થાય મિત્રો ધ ફોલોઈંગ ડે આ પણ આપણે યાદ રાખેલું છે સોરી ધ પ્રીવિયસ ડે ધ પ્રીવિયસ ડે ઓકે મિત્રો આપણને મળી ગયું સીધે સીધું આપણે અહીં જવાબમાં મૂકી દેવાનું શું આવશે જવાબમાં હી હેડ ગોન ધ પ્રીવિયસ ડે ધ પ્રીવિયસ ડે કઈ નિશાની આવશે મિત્રો પૂર્ણ વિરામ ખાસ યાદ રાખજો મિત્રો નકર ભેગું નહીં થાય લખી લેજો બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને શાંતિથી કરવાનું આના વગરનું પેપર તો નથી જોવાનું એ 100% વાત છે ઇન્ટરોગેટિવ વગરનું તો ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો આપણે વધુ એક્ઝામ્પલ જોઈએ તો ફ્રેન્ડ્સ હવે આપણે જોશું એના પછીના 3 એક્ઝામ્પલ્સ જેમ જેમ એક્ઝામ્પલ્સ વધતા જશે એમ હું થોડુંક લેવલ ટફ કરતો જઈશ જો મિત્રો એક્ઝામ્પલ્સ શું છે રામ આસ્ક સીમા કેન યુ ગો હોમ નાઉ જો ફ્રેન્ડ્સ શું છે પ્રશ્નાર્થ ચિહ્ન તો શું કરશો મિત્રો સ્ટેપ નંબર 1 પહેલું સ્ટેપ શું છે તો કે સાંભળનાર સુધીનું પતાવી નાખવાનું ચાલો બતાવી નાખીએ ઓકે રામ તો દેવસે કે આસ્ક બોલો જોઈ શું આવશે આસ્ક વેરી ગુડ ઓકે હવે સર અહીંયા તો આસ્ક આપેલું છે સેડ ટુ નથી આવ્યું ખાસ ધ્યાન રાખજો મિત્રો કાઈ વાંધો નહીં એ અહીંયા કદાચ ટોલ્ડ મૂકે અહીંયા મિત્રો સેડ ટુ મૂકે અહીંયા એક્સલેમ મૂકે કાઈ પણ મૂકે આપણને મિત્રો ઇન્ટરોગેટિવ વાક્ય દેખાય છે ઇન્ટરોગેટિવ સાઇન દેખાય છે તો નિયમ શું કહે છે નિયમ એવો કહે છે કે આસ મૂકો ઓકે તો આપણે આસ મૂકી દેવાનું તમને કન્ફ્યુઝ કરવા માટે આવી રીતના પૂછશે એટલે જ મેં મૂક્યો જાય કરીને ઓકે રામ આસ્ક ડ સીમા જો ડબલ એચ વાળો છે કે ડબલ એચ વગરનું તો કે ડબલ એચ વગરનું તો શું મૂકી દેશું આપણે ઈ ફોર ઓકે હવે તો ખબર છે શું છે બીજું સ્ટેપ તો કે હકાર બનાવશું કેન યુ ગો હોમ તો આપણે શું બનાવીએ ને હકાર બનાવીએ કઈ રીતના બનાવશું યુ કેન ગો હોમ નાઉ ચાલો અમે કરી નાખ્યું સિમ્પલ બીજું સ્ટેપ શું છે પ્રશ્નાર્થ વાચક વાક્ય ને હકાર બનાવશું ચાલો હકાર બનાવી નાખ્યું હવે જુઓ રામે કોને કીધું સીમાને રામે સીમાને કીધું કેન યુ ગો રામ કોને કહે છે સીમાને અહીં કોની વાત થઈ છે સીમાની રામે કોને કીધું સીમાને બે આપણે વ્યક્તિ ધરી લેવાના રામે કોને કીધું સીમાને કેન યુ ગો એટલે કે કોની વાત થઈ છે સીમાની તો અહીંયા યુ નું શું થશે મિત્રો સી થશે ઓકે આટલું ક્લિયર થઈ ગયું રામે કોને કીધું રામ આસ્ક સીમા રામે સીમાને કીધું કેન યુ ગો એટલે કે સીમાને પૂછે તું જઈ શકે છે તું એટલે કોણ અહીંયા તો કે સીમાની વાત થાય છે યુ નું શું બનશે સી હવે કેન નું શું થાય મિત્રો કુડ ગો હોમ નાઉન શું થાય મિત્રો ધેન આ બની ગયો આપણો જવાબ
બેઠે બેઠે જવાબ આવે એમ કહી દેવાનું શું આવશે સી કુડ ગો હોમ ના હું ધ્યાન ગયેલું છે ધ્યાન હવે શું કરશું ખાસ મિત્રો અહીંયા આપણે ચિહ્ન મૂકશું પૂર્ણ વિરામ નું જો પ્રશ્ન ચિહ્ન મૂકીએ એવું તો આખું વાક્ય ખોટું મહેનત પાણીમાં ઓકે શું કામ નિયમ છે બોલનારથી શરૂ કરી અને સૌથી છેલ્લે પૂર્ણ વિરામ આવશે મિત્રો બધાયમાં પાંચ પ્રકારના વાક્ય આપણે જોઈએ ને લખાયેલા છે મેં તમને અસર્ટિવ હોય ઇન્ટ્રોગેટિવ હોય ઓપ્ટેટિવ હોય એક્સક્લેમેટરી હોય લેટસ વાળા હોય કોઈ પણ વાક્ય હોય શું કરશું મિત્રો આપણે બોલનારથી શરૂ કરી અને છેલ્લે સાંભળનાર થી લઈ અને છેલ્લે ક્યાં લગીન તો કે પૂર્ણ વિરામ લગીન હંમેશા છેલ્લે શું આવશે પૂર્ણ વિરામ આ એક ખાસ બોલનાર રૂલ છે મગજમાં લખી લેજો બુકમાં તમે તમને લખાવી દીધેલો છે ચાલો બીજું વાક્ય આપણે જોઈએ આ પેલા નાનું વાક્ય છે આને આપણે ડીલ કરી લઈએ વિક્રમ સેડ ટુ મમતા વર યુ અ હોકી પ્લેયર ફ્રેન્ડ્સ જો આ તરત જ સેન્ટેન્સ મેં મગજ માગી રહેવા લીધેલા છે ઓકે ઇન્ટ્રોગેટિવ સાઇન છે ચાલો શું કરશું આપણે સાંભળ્યા સુધી આપણે મૂકી દેશું જુઓ શું આવશે વિક્રમ આસ્ક્ડ મમતા હવે બે વસ્તુ આવશે શું ડબલ એચ વાળું હોય તો ડબલ એચ પોતે અને ડબલ એચ વગર હોય તો ઈ હવે સર આ વર છે એ કેમ આવશે મિત્રો આ વર છે ડબલ્યુ એચ માં નહીં આવે આ તો ટુ બી નું ફેમિલી છે ને એની સાર બોસ પર યાદ રાખજો આ વર નથી ડબલ્યુ એચ માં શું આવશે તો કે ડબલ્યુ એચ થી શરૂ થાય તો કે વોટ છે ડબલ્યુ એચ આર વેર છે ડબલ્યુ એચ આર આ વેર અને આ વર બોલવા મેં ધ્યાન રાખજો ઓકે વાય છે What, where, when, why, how, how many, how much. Okay? Now, that's okay. WH question mark. But NSC, why not? Temizar, Wozwar, Doodle. Okay? Sell, will. Now, what do you say? Now, what do you say? WH, Vogar, Nama. It's like, khas dhyan rak jo. A vakya ne unsu karna ko jo. Chokri. Like, tamare khas pariksa ma. Chokri maare lo vakya khas jo manu. Okay, friends? Chalo. To, aya so, say, mitro, WH nathi. A where, a word che ke વોઝ અને વર વાળું અહીંયા આપણે મૂકશું ઈ ફ હવે આનું તો આપણને હકાર બનાવતા આવડે છે ચાલો હકાર બનાવી નાખીએ શું હકાર બનાવશું આનું આવી રીતે બનાવશું યુ વર અ હોકી પ્લેયર ચાલો ફ્રેન્ડ્સ હવે વિક્રમે કોને કીધું મમતાને વિક્રમ છે અને મમતા છે વિક્રમે કોને કીધું મમતા ને તું હોકી પ્લેયર છો મમતા એટલે કોણ તો કે છોકરી છોકરી માટે શું આવશે સી તો અહીંયા શું મૂકશું આપણે સી હવે એની સાથે વોઝ વર્બ થાય તો વોઝ વર્બ નું શું થાય હેડ બીન સી હેડ બીન અ હોકી પ્લેયર બેઠે બેઠે જવાબ મૂકી દેવાનો અહીંયા સી હેડ બીન કોણ બોલે છે ખબર નથી અહીંયા તમે જુઓ તો સીધું આપેલું છે અહીંયા તમે સીધું વિક્રમ બોલે છે આપેલું છે અહીંયા રામ બોલે છે આપેલું છે અહીંયા કન્ફ્યુઝન માં કેસ છે તો યાદ કરો રૂલ્સ મેં તમને લાસ્ટ લેક્ચર માં લખાવેલો હતો કે જ્યારે બોલનાર અને સાંભળનાર કોણ છે એ ખબર ન પડે તો સેડ અને આસ્ક એ પછી જે નામ હોય એ બનશે બોલનાર તો અહીંયા તમે જો ટીચર એ છે મહેશ એ છે તો બોલે છે કોણ સેડ પછી કોનું નામ આપેલું છે તો કે સેડ પછી ધ ટીચર છે તો બોલનાર કોણ બનશે ધ ટીચર ચાલો હવે તો આવડી ગયું સિમ્પલ થઈ ગયું ધ ટીચર ઇન્ટ્રોગેટિવ છે ને મૂકશું આપણે આસ્ક્ડ કોણ છે સાંભળનાર આટલું તો શું કરશું હકાર તો હકાર શું બનશે આનો મિત્રો જો જોઈ ડૂની આગળ લેશું આમ નકાર છે ને યુ નોટ આપેલું છે યુ ડુ નોટ સ્ટેન્ડ ઇન અ ક્યુ ક્યુ એટલે લાઈન ઓકે વાય ડુ યુ નોટ સ્ટેન્ડ ઇન અ ક્યુ તો લાઈન માં શું કામ નથી ઉભો ઓકે ફ્રેન્ડ્સ ચાલો તો જો અહીંયા શું આપેલું છે વાક્ય તો કે મિત્રો અહીંયા આપણે વાક્ય આપેલું છે આ રીતના નોટ વાળું
એનું આપણે બનાવ્યો પહેલા હકારની સેન્સ સિક્વન્સમાં આપણે બનાવ્યું હવે આપણને ખબર જ છે હવે મિત્રો કોણ છે તો કે ટીચરે કોને કીધું મહેશને મહેશ હી હોઈ શકે ટીચરે હી હોઈ શકે હી મૂકી દીધું ચાલશે ઓકે તો અહીં આપણે મૂકશું મિત્રો હી ડુડસ નું શું થાય ડીડ હી ડીડ નોટ સ્ટેન્ડ ઇન અ ક્યુ ઓકે ચાલો મિત્રો બેઠે બેઠું લખી નાખવાનું હી did not stand he did not stand in a queue i have said પૂર્ણ વિરામ ઓકે મિત્રો તો આજના આપણે પાંચ એક્ઝામ્પલ્સ જોઈએ એક એક્ઝામ્પલ્સ તમને હોમવર્કમાં આપી દઉં એવું મને લાગે છે ઓકે ચાલો હોમવર્કનું એક્ઝામ્પલ આપી દઉં અહીંયા 6 નંબરનું ઉપર અહીંયા હું આપું છું તમને એક્ઝામ્પલ ઓકે ચાલો અહીંયા આપી દઉં જગ્યા છે how have you finished these tasks? Interrogative sign. How have you finished these tasks? Asked Wrinkle to. ઉજાલા ચાલો એક એક્ઝામ્પલ લાઈ કુછ નાનું એવું તમે સોલ્વ કરજો સમજાય જ જશે ઓકે મિત્રો તો આજના આપણા લેક્ચરમાં પાંચ એક્ઝામ્પલ આપણે જોયા એક તમને હોમવર્કમાં આપ્યું નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો ઇન્ટરવેટિવમાં એક અગત્યનો રૂલ છે ઓકે ઈ આપણે જોશું અને થોડીક આપણે પ્રેક્ટિસ કરશું ત્યાં સુધી હું રજા આપશો મિત્રો તમારું અને તમારા ફોનનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત